नमस्ते दर्शक मित्रों, स्पीड न्यूज 17 में तमारू हार्दिक स्वागत छे। બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છનું વહીવટીતંત્ર એક્શનમાં। અબડાસા તાલુકા પંચાયત ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર સાહેબની ઉપસ્થિતિમાં તમામ ગામોના તલાટીઓ તથા શિક્ષકોને જાણ કરવામાં આવેલ કે સ્થળાંતર લોકોને ખાવા પીવાની સુવિધા કરી દેવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને શાળાઓમાં 3 દિવસની જાહેર રજા જાહેર કરવામાં આવી। જો ઉપરથી સૂચના આપવામાં આવશે તો દરિયાના 3 કિલોમીટરના અંતરે 100% કાચા મકાનો ખાલી કરવામાં આવશે। દરિયાના 0-1 કિલોમીટરના અંતરે આવેલ ગામો 100% ખાલી કરવામાં આવશે। દરિયાના 0-3 કિલોમીટરના અંતરે કાચા મકાનોવાળા લોકોને 100% ખાલી કરવામાં આવશે। એ લોકોને આજુબાજુ વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓ તથા અન્ય સરકારી ક્વાર્ટરોમાં અને આંગણવાડીમાં ખાવા પીવાની અને રહેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। આજરોજ તલાટી કમ મંત્રીશ્રીની મિટિંગ માન્ય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી। એની અંદર મુખ્ય શિક્ષકશ્રીઓ અને સીઆરસીશ્રીઓ જે શેલ્ટર હોમની અંદર એમને ડ્યુટી આપવાના છે એમની આજે મિટિંગ રાખવામાં આવી અને શેલ્ટર હોમમાં જે કંઈક સ્થળાંતર થઈને આવેલા વ્યક્તિઓને સગવડો મળી રહે, જમવા પાણીની વ્યવસ્થા અને બાકીની જે કંઈક જે આવશ્યક વસ્તુઓ છે એની જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પૂરી પાડવા માટેની સૂચના આપી છે। વત્તા આપણા જે દરિયા કિનારાના 19 ગામો પૈકી 0-2 કિલોમીટરની રેન્જમાં આવતા 7-8 ગામો છે ત્યાં 100% આપણું સ્થળાંતર કરવાનું સૂચના છે અને બાકીના જે 2-5 કિલોમીટરની રેન્જમાં જે આવતા ગામો છે એ ગામોમાંથી કાચા મકાનોમાં જે રહેતા ઈસમો છે એમને સ્થળાંતર કરવાની સૂચના છે। એટલે શેલ્ટર હોમની અંદર જે સમજવાડી છે, આપણી જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં એમને સ્થળાંતર આવતીકાલથી કદાચ જે ઉપરથી જિલ્લામાંથી સૂચના આપવામાં આવશે એ રીતના સ્થળાંતર કરવાની કાર્યવાહી કરવામાં આવશે। માછીમારો માટે શું સૂચના આપો છો? માછીમારો માટે તો ઓલરેડી એ લોકો આપણી ત્યાંથી નીકળી જ ગયેલા છે એટલે અત્યારે કોઈ હાલમાં નથી।